નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી ગવજીભાઈ જેસુતરિયા પ્રાઇમરી સ્કૂલ વતી હું મયુરી દવે આપ સૌનું ઓનલાઈન શિક્ષણની અંદર હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ગણિતની અંદર પ્રકરણ નંબર 14 કેટલું ભારે અને કેટલું મોટું, બરાબર, એનો ભાગ નંબર 5 શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો પાઠ્યપુસ્તકમાં આપણે શરૂ કરીએ. ચાલો બાળકો, હવે આજે આપણે પાઠ્યપુસ્તકમાં પાના નંબર 199 શરૂ કરીએ. શાહિદે બેંક બચાવી. શાહિદ બેંકમાં કામ કરે છે, તે કેશ કાઉન્ટર પર બેસે છે. જ્યારે તેની પાસે ઘણા બધા સિક્કાઓ ભેગા થાય છે ત્યારે તે તેને ગણતો નથી, તે માત્ર તેનું વજન કરે છે. હવે જો આ શાહિદ જે છે એ સિક્કાઓનું વજન ઉપરથી કેટલા સિક્કાઓ છે તેનો અંદાજ લગાવે છે. જો 5 રૂપિયાનો, 2 રૂપિયાનો અને 1 રૂપિયાનો. તોલવું વધુ આસાન છે. 5 રૂપિયાના 1 સિક્કાનું વજન 9 ગ્રામ છે. તમે મને થેલીનું વજન કહો અને હું તેની અંદર રહેલા સિક્કાની સંખ્યા બતાવું, બરાબર. શાહિદ છે ને હોશિયાર હતો. એ 1 સિક્કાનું વજન એને ખબર હતી કે 5 રૂપિયાના 1 સિક્કાનું વજન જે છે એ 9 ગ્રામ છે. પછી એ જે છે એ માત્ર થેલીનું વજન કરી લે છે અને તેના આધારે કહી દે છે કે આની અંદર આટલા સિક્કાઓ રહેલા છે. શું તમે આ સિક્કાઓને હાથમાં લઈને કહી શકો કે કયો સિક્કો સૌથી વજનદાર છે? તો જો આ પ્રવૃત્તિ છે સરસ મજાની. તમારા બધાના ઘરે સિક્કાઓ હોય જ છે, 5 રૂપિયા, 2 રૂપિયા, 1 રૂપિયા. એ બધા સિક્કાઓમાંથી સૌથી વધારે વજનવાળો સિક્કો કયો છે અને સૌથી હલકા વજનવાળો સિક્કો કયો છે એ તમારે જાણવાનું છે, બરાબર. આમ તો તમને લોકોને ખબર જ છે કે સૌથી વજનદાર જે છે એ 5 રૂપિયાનો સિક્કો છે, બરાબર. તો હવે સૌથી ઓછો વજનવાળો સિક્કો કયો છે એ તમારે જાણકારી મેળવવાની છે. હવે એક કેશિયર પાસે, એટલે કે શાહિદ પાસે, એક ભાઈ આવે છે. મારા 5 રૂપિયાના સિક્કાવાળા થેલાનું વજન 9 કિલો છે, તો તમે તેમાં કેટલા સિક્કા હશે તે કહી શકશો? એટલે જો 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. આથી સાહિત્ય એને સમજાવે છે કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ છે. આથી 9 કિગ્રા બરાબર 9000 ગ્રામ. જો 1 સિક્કાનું વજન 9 ગ્રામ હોય તો થેલાનું વજન 9 ગ્રામ 9000 ગ્રામ હોવાથી 9000 ભાંગ્યા 9 કરો તો કેટલા આવશે? 1000. એટલે કે એ જે થેલો હતો એની અંદર 1000 સિક્કાઓ હશે, બરાબર. 5 રૂપિયાના 1000 સિક્કાઓ તેની અંદર હશે. થોડીક ગણતરી કરવાની છે. 5 રૂપિયાના સિક્કાવાળી થેલીનું વજન કરવામાં આવે તો તેમાં કેટલા સિક્કાઓ હશે, બરાબર. અહીંયા તમને આપ્યું છે કે જો અહીંયા જે આપી છે ગણતરી કરીએ કે જો તેનું વજન 18 કિગ્રા હોય તો, બરાબર. હવે આપણને ખબર છે કે 18 કિગ્રા બરાબર કેટલા ગ્રામ થશે? તો કે 18000 ગ્રામ. ગ્રામમાં ફેરવવા માટે શું કરવું પડે? તો કે કિગ્રાને 1000 સાથે ગુણાકાર કરવો પડે. 1000 સાથે ગુણાકાર કરતા 18000 થાય, બરાબર. 18 કિગ્રા બરાબર 18000 ગ્રામ. હવે 5 રૂપિયાના સિક્કાનું વજન કેટલું છે? તો કે 9 ગ્રામ છે, બરાબર. આગળ આપણને કીધું કે 5 રૂપિયાના સિક્કાનું વજન જે છે એ 9 ગ્રામ છે. તો 18000 ગ્રામ કરવા માટે શું કરવું પડે? એટલે કે કુલ સિક્કા ગણવા માટે થઈને શું કરવું પડે? કુલ સિક્કાની સંખ્યા બરાબર 18000ના છેદમાં 9, બરાબર. કુલ વજનના છેદમાં 1 સિક્કાનું વજન એ આપણે ભાગાકાર કરી નાખશું. ચાલો 9 2 18, હવે પાછળ આટલા મીંડા લાગશે એટલે કે 2000 સિક્કા થશે, બરાબર. 18 કિગ્રા જો થેલાનું વજન હોય તો એ થેલાની અંદર 2000 સિક્કા હશે. હવે બી એમ પૂછ્યું છે કે 54 કિગ્રા હોય તો, બરાબર. હવે સૌથી પહેલાં તો કિગ્રાને ગ્રામમાં ફેરવી દઈએ.
એટલે 54 કિગ્રા બરાબર કેટલા ગ્રામ? તો કે 54,000 ગ્રામ બરાબર. હવે એક સિક્કાનું વજન 9 ગ્રામ છે તો કુલ સિક્કા બરાબર શું થશે? તો કે 54,000 ના છેદમાં 9, 9 નો ઘોડિયો બોલીએ 54 આવે ત્યાં સુધી બરાબર, ભાગાકાર જ કરવાનો છે. 9 એકા 9 શૂન્ય વાળો ભાગાકાર તો બાળકો સાવ સિમ્પલ છે, જે આપણે 3-4 ધોરણની અંદર ખૂબ સરળ રીતે શીખી ગયેલા છીએ બરાબર. 9 6 બરાબર, 9 6 54 એટલે 6 એની પાછળ 1, 2 અને 3 મીંડા લગાડી દેશું એટલે 6,000 સિક્કા હશે બરાબર. 54 કિગ્રા જો થેલાનું વજન હોય તો એની અંદર કેટલા સિક્કા હશે? 5 રૂપિયાના 6,000 સિક્કા હશે. ચાલો હવે એની પછીનો દાખલો જોઈએ. હવે એ પછી છે 4500 ગ્રામ હોય તો, હવે અહીંયા તો માત્ર ગ્રામ આપી દીધેલા છે તો આપણે એક સિક્કાનું વજન 9 ગ્રામ છે તેથી કુલ સિક્કાની સંખ્યા બરાબર 4500 ના છેદમાં 9, 9 નો ઘડિયો બોલીએ 45 આવે ત્યાં સુધી તો 9 5 45, 9 5 આપણે છેદ ઉડાડી દઈએ. હવે 5 ને પાછળ 2 મીંડા એટલે કે 500 સિક્કા હશે. જો 4500 ગ્રામ વજન હોય તો થેલાની અંદર 500 સિક્કાઓ હશે. ચાલો હવે એની પછી ડી દાખલો જોઈએ. હવે એની પછી છે 2 કિલો અને 250 ગ્રામ વજન હોય તો, હવે આપણે કિલોગ્રામને ગ્રામમાં કેવી રીતે ફેરવવાનું એ 4th ધોરણની અંદર જ શીખી ગયા છીએ બરાબર. કે 2 કિલો બરાબર 2000 ગ્રામ વત્તા 250 ગ્રામ ઉમેરી દેશું બરાબર. કિલોને ગ્રામમાં ફેરવતી વખતે આપણે 2 કિલો અને 2000 ગ્રામ વત્તા 250 ગ્રામ તો કેટલા થશે? તો કે 2250 ગ્રામ. હવે એક સિક્કાનું વજન 9 ગ્રામ છે તેથી સિક્કાની કુલ સંખ્યા બરાબર 2250 ગ્રામના છેદમાં 9. હવે આની માટે તમારે રફ ગણતરીની અંદર ભાગાકાર કરવાનો 2250 ભાગ્યા 9. 9 એકા 9, 9 2 18, 9 23 27 હશે એટલે 9 2 18, 22 માંથી 18 જશે એટલે 4 વધશે ઉપરથી ઉતારો 5 રો, 9 5 45, 90 6 54 થશે એટલે 9 5 45, 45 માંથી 45 હશે તો 0, હવે ઉપરથી ઉતાર્યો 0, હજી બાકી છે ઉતારવાનો, 0 ઉતરતા ભાગ નથી આવતો એટલે ભાગમાં પડી 0. ચાલો શું જવાબ આવ્યો? તો કે 250, એટલે કે 250 સિક્કાઓ એ થેલામાં હશે. જ્યારે 2 કિલો અને 250 ગ્રામ વજન હોય થેલાનું ત્યારે થેલાની અંદર 5 રૂપિયાના 250 સિક્કાઓ હશે. એવી જ રીતે આ ઈ દાખલો તમને જાતે કરવાનો છે. જેમ આ કર્યો છે કિલોગ્રામમાંથી ગ્રામમાં ફેરવવાના, એવી રીતે તમારે પહેલાં કિલોગ્રામમાં જે સંખ્યા આપેલી છે એને ગ્રામમાં ફેરવી ભાગાકાર કરી અને કુલ સંખ્યા, સિક્કાની કુલ સંખ્યા તમારે શોધવાની છે. ચાલો હવે એની પછી આગળ જોઈએ. 2 રૂપિયાના સિક્કાનું વજન 6 ગ્રામ છે તો 2 રૂપિયાના સિક્કાવાળી થેલીનું વજન કેટલું થાય જો તેમાં 2200 સિક્કા હોય તો બરાબર? આને કરતાં થોડીક ઉલટ પદ્ધતિ કરવાની છે. એટલે કે આપણે હવે થેલાનું વજન શોધવાનું છે. એમ આગળ આપણે જ્યારે સિક્કાઓની સંખ્યા કરતા હતા ત્યારે ભાગાકાર કરતા હતા, હવે આપણે થેલાનું વજન કરવાનું છે એટલે કે ગુણાકારની રીત કરવાની થશે. ચાલો કેવી રીતે આપણે જોઈએ. સૌથી પહેલા છે 2200 સિક્કા હોય તો, હવે એક સિક્કાનું વજન 6 ગ્રામ છે તો 2200 સિક્કાનું વજન કેટલું થશે બરાબર? 2200 સિક્કાનું વજન કેટલું એટલે કે 2200 ગુણ્યા 6 કરીએ
હવે 22 ગુણ્યા 6 કરી નાખીએ સૌથી પહેલા, એટલે આપણને ગણતરી સરળ બની જાય. 22 ગુણ્યા 6 કરશો એટલે જવાબ આવશે 132, અને પાછળ આ બે મીંડા લગાડશું એટલે કે 13,200. 13,200 ગ્રામમાં જવાબ આવ્યો. હવે આને જ આપણે કિલોગ્રામમાં ફેરવાય તો શું કરવાના? તો આપણને ખબર કે છેલ્લા 3 અંક જે છે એ ગ્રામ દર્શાવશે, અને આગળના જે અંક હોય એ શું દેખાડશે? તો કે કિલોગ્રામ. બરાબર, એટલે આમાં 13 કિલો અને 200 ગ્રામ જવાબ આવે. તમે માત્ર ગ્રામમાં જવાબ લખો તો પણ ચાલે, અને કિલોગ્રામમાં તમે જવાબ લખશો તો પણ ચાલશે. એટલે કે જો 2200 સિક્કાઓ 2 રૂપિયાના એક થેલાની અંદર હોય તો એનું વજન કેટલું થશે? 13 કિલો અને 200 ગ્રામ. ચાલો હવે બીજો દાખલો જોઈએ. 3000 સિક્કા હોય તો, હવે 1 2 રૂપિયાના સિક્કાનું વજન 6 ગ્રામ છે, તો 3000 સિક્કાનું વજન કેટલું? બરાબર, તો શું કરવું પડે? ચોકડી ગુણાકાર, 3000 ગુણ્યા 6, 6 તેરી 18, અને પાછો 3 મીંડા એટલે 18000 ગ્રામ. બરાબર, આ જે જવાબ આવશે એ ગ્રામમાં આવશે, ગ્રામમાંથી તમારે કિલોગ્રામમાં ફેરવવાના થશે. 18000 ગ્રામ બરાબર 18 કિલોગ્રામ. ચાલો હવે એની પછી આગળ જોઈએ. જો 1 રૂપિયાના 100 સિક્કાનું વજન 485 ગ્રામ હોય તો 10000 સિક્કાનું વજન કેટલું થાય? હવે સાવ સરળ છે કે 100 સિક્કાનું વજન ગ્રામમાં કેટલા છે? તો કે 485, તો 10000 છે. 10000નું શું હોય? તો આ 100માં 485 છે, તો 10000માં આની પાછળ 2 મીંડા ઉમેરી દેવાનું. કંઈ પણ ગણતરી ન હોય તો ખાલી આપણા લોજિકથી આ વસ્તુ કરવાની છે. 100એ 485 ગ્રામ હોય તો 10000એ 100માં પાછળ જેમ મીંડા 2 લાગીએ એટલે 10000 થાય છે, એમ આની પાછળ 2 આપણે મીંડા લગાડી દેશું એટલે 48500 ગ્રામ. આ જવાબ જે મળશે એ ગ્રામમાં છે. હવે એને આપણે કિલોગ્રામમાં ફેરવવા હોય તો 48 કિલોગ્રામ અને 500 ગ્રામ. અહીંયા આપણે ખાલી જગ્યામાં લખશું કે જો 1 રૂપિયાના 100 સિક્કાનું વજન 485 ગ્રામ હોય તો 10000 સિક્કાનું વજન 48 કિલોગ્રામ અને 500 ગ્રામ થશે. તમારી આંખો બંધ કરીને તમે કહી શકશો કે શું વજનદાર છે, 100 રૂપિયાની નોટ કે 50 રૂપિયાની નોટ? આ કહેવું થોડુંક મુશ્કેલ છે, કેમ કે નોટોનું વજન હંમેશા અનુમાન કરવું પણ અઘરું પડે. બરાબર, બધું સરખું સરખું જ લાગે છે, પરંતુ શાહિદે જે જોઈ શકતો નથી તેનામાં વસ્તુને અડકીને ઓળખવાની ક્ષમતા અન્ય લોકો કરતાં ઘણી સારી છે. એકવાર શાહિદે નોંધ્યું કે બેંકમાં આવેલું નોટોનું બંડલ કંઈક અલગ તથા વજનદાર છે. તેણે મેનેજરને તે તપાસવા માટે કહ્યું. અન્ય લોકોએ પણ તે જોયું, પરંતુ તેમાં તેમને કોઈ તકલીફ જણાઈ નહીં. તેણે તે તપાસવા આગ્રહ કર્યો. આથી તેનું વજન કરવા માટે મશીન મંગાવવામાં આવ્યું. તે પછી ખબર પડી કે નોટો અસલી નહીં પરંતુ નકલી હતી. બધાએ કહ્યું કે વાહ શાહિદ, તે ખરેખર બેંકને બચાવી લીધી. બરાબર, શાહિદ જે હતો એ આંખે અંધ હતો. બરાબર, એને દેખાતું નહોતું, પરંતુ તેને નોટોની પરખ ખૂબ સારી હતી. હવે આપણને ખબર છે કે નોટો સાચી છે કે ખોટી એને પરખવા માટે ઘણી બધી ટેકનિક છે. તમારા મમ્મી અથવા તમારા પપ્પાને આ બધી ટેકનિકની ખબર હોય છે, કેમ કે આપણને જો ખોટી નોટ પકડાઈ જાય તો ઘણું નુકસાન થાય છે. બરાબર, તો જો જે લોકો જોઈ નથી શકતા ને તે વિવિધ નોટો તથા સિક્કાઓને કેવી રીતે ઓળખે છે? સૂચન 20, 50, 100 અને 500ની નોટો પર આકાર આપેલા હોય છે. જો અહીંયા 50ની નોટ મારી પાસે છે, એમાં તમે અહીંયા જોઈ શકશો કે અહીંયા આવી રીતે ચોરસનું આકાર આપેલો છે. એટલે જે જોઈ નથી શકતા એ લોકો અહીંયા અડકી
અને કહી શકે છે કે આનો નોટ જે છે એ 50 રૂપિયાની છે, બરાબર? ચોરસ જો દેખાતો હોય તો 50 રૂપિયાની નોટ હોય છે, ત્રિકોણમાં 20 રૂપિયા હોય છે, ગોળમાં 100 રૂપિયા હોય છે અને લંબચોરસ જો હોય છે તો એ 500ની નોટ હોય છે. તો આ તમારે જાતે ઘરે પ્રવૃત્તિ કરવાની છે, તમારા મમ્મી અથવા પપ્પાની મદદ લઈને. જો તમે અહીંયા હોત તો આપણે અવશ્ય આ વસ્તુ કરી શકત, પરંતુ આ જે વસ્તુ છે એ પ્રત્યક્ષ તમારી નજર સામે કરવામાં આવે તો તમને વધારે એનો ખ્યાલ આવશે. એટલે આ બધી જ વસ્તુ તમારે તમારા મમ્મી અથવા પપ્પાની મદદથી શીખવાની રહેશે. 100 રૂપિયાની નોટ અસલી છે કે નકલી તે નક્કી કરવા માટે આપણે કઈ બાબતનું ધ્યાન રાખવું પડે, બરાબર? તો એની અંદર શું શું હોય છે, એનો આકાર, એનું માપ, એનો કાગળ કેવો કેવો હોય છે, પ્રિન્ટિંગની સ્ટાઇલ, છાપવાની જે શૈલી હોય છે એ અલગ જ હોય છે, બરાબર છે? કાગળ છાપતા હોય એ જ જો નોટ છાપતા હોય તો એ અલગ જ તરી આવે છે. જળ ચિહ્ન એટલે કે બધા જે ગાંધીજીનો ફોટો છે એ બધી જ વસ્તુઓ નોટમાં જે છપાતી હોય છે સાચી નોટની અંદર એ જે આ બીજી કાગળ છાપતા હોય એની કરતાં અલગ જ તરી આવતી હોય છે. આ બધું જ તમારે અવલોકન કરવાનું છે. આ સાથે અહીં આપણે પ્રકરણ 14 અહીંયા પૂર્ણ કરીએ છીએ અને પાઠ્યપુસ્તકમાં આપણે અભ્યાસક્રમ પણ પૂર્ણ કરીએ છીએ. આ પાના નંબર 201 ઉપર જુઓ, તમને અહીંયા કાગળને કાપો આવી રીતનું આપ્યું છે. મીઠાઈનું ખોખું અહીંયા બનાવેલું મેં બનાવી નાખેલું છે એટલે અહીંયા નથી, બરાબર? તમારી પાસે છે એમાંથી મીઠાઈનું બોક્સ પણ તમારે તૈયાર કરવાનો છે, સરસ મજાનો ફોટો પાડી મને મોકલવાનો રહેશે. હવે આની પછીના તાસની અંદર આપણે સ્વાધ્યાય પોથીની અંદર કરીશું. ત્યાં સુધી આ